ભરૂચના પાટા તળાવ વૈરાગીવાડ વિસ્તારમાં 40 વર્ષ જૂની વિસ્માર પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડાતું હોય હાલ આ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થતા લોકોએ નગર પ્રમુખને આવેદનપત્ર આપી પાણીની સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરી હતી। ભરૂચનગરના ફાટા તળાવ વૈરાગીવાડી વિસ્તારના મહિલા અગ્રણી ચંદ્રિકાબેન પરમારના નેતૃત્વ હેઠળ વિસ્તારના લોકોએ નગર પ્રમુખ દક્ષાબેન પટેલને આપેલા આવેદનપત્રમાં તેઓએ એવી ફરિયાદ કરી હતી કે વેરાગી વાર્ડના આંબેડકર નગરમાં 40 વર્ષ જૂની પાઇપલાઇનથી પાણી આપવામાં આવે છે, જેના કારણે આ વિસ્તારના લોકોને પાણી મળતું ન હોય, લોકો જમીનમાં ઊંડા ખાડા ખોદી પાણી ભરવું પડે છે અને એ પણ એકદમ ઓછું દબાણથી મળતું હોવાથી પાણી ભરવા માટે તકરાર પણ ઊભી થાય છે। આ સરખામણીમાં આસપાસના 1 કિલોમીટરના અંતરમાં આવેલ ગડરિયા વાર્ડ ભીડભંજનની ખાડી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં દબાણથી પાણી મળતું હોય તો વેરાગી વાડીને કેમ ઓછું પાણી મળે છે એવા પ્રશ્ન સાથે તેઓએ પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે અને જૂની પાઇપલાઇનને બદલવામાં આવે તેવી માંગ કરી હતી। શું નામ તમારું? મારું નામ ચંદ્રકાબેન રાજીભાઈ પરમાર। શું સમસ્યા છે? પાણીની વિકટ સમસ્યા, ગંદકી પુષ્કળ પ્રમાણમાં છે અને કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી। કેટલા સમયથી છે? વર્ષોથી છે। કયો વોર્ડ નંબર લાગે? વોર્ડ નંબર 8। કોર્પોરેટરનો ફોન છે? વોર્ડ નંબર 8માં પ્રવીણભાઈ કટારી, અમળાબેન વસાવા, દીપકભાઈ મિસ્ત્રી। કેટલા સમયથી રજૂઆત કરી છે? વારંવાર રજૂઆત કરવામાં આવે છે। આજે શાની માટે આવેલા તમે? પાણીના પ્રશ્ન માટે અને ગંદકીના પ્રશ્ન માટે। મહિલા તમે પ્રમુખ છે તો પ્રમુખ સાહેબ ને મળે, પ્રમુખ સાહેબે ગ્રુપ આપી કે તમારે નિકાલ કર્યો છે। જોકે આ અંગે વિસ્તારના લોકોએ એવું પણ જણાવ્યું હતું કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો બાબા સાહેબ આંબેડકરનો માર્ગ અપનાવવાની ચીમકી પણ તેઓએ કરી હતી। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।